वंदे मातरम बाळको, आज आपणो विषय छे गणित। गणित नी अंदर बाळको, तमे बधा आगळना विडियोमां सरस रीते एकाउंट थी सौ सुधीनी संख्या अंकमां अने शब्दमां शीखी गया छो। अने बीजो शुं भण्या छो? तो के उदाहरण प्रमाणे एकमना खानामां जे संख्या होती हुई थी, दशकना खानामां जे संख्या होती हुई थी, અને એકમ અને દશક બંને સંખ્યા ભેગી કરો તો કઈ સંખ્યા બને તે લખતા શીખી ગયા છો। અને એકાઉન્ટથી સો સુધીની ખાના પૂરતી કરતા શીખ્યા, અને ટ્રેનના ડબ્બામાં સરવાળ કરીને દાખલાના જવાબ લખતા પણ શીખી ગયા છો। તો જો બાળકો આજ તમારે શું શીખવાનું છે, તો કે તરત પછીની સંખ્યા, તરત પહેલાની સંખ્યા, વચ્ચેની સંખ્યા અને ઉદાહરણ પ્રમાણે જોડકા જોડવાના, અને સરસ રીતે તે વાંચીને પછી સુંદર અક્ષરે લખવાનું તે શીખવાનું છે। અને સાપ સીડી તમે સામેના પેજમાં બહુ સરસ આપેલી છે, તેમાં તમારે ખાના પૂરતી કરતા શીખવાનું છે। જો બાળકો તમને અહીંયા સૌ પ્રથમ આપેલું છે પ્રશ્ન 36, તરત પછીની સંખ્યા લખો તો નવડે ચોગડે ચોરાણું। તો નવડે ચોગડે ચોરાણું પછી કઈ સંખ્યા આવે ચાલો મને કોણ કહેશે? અત્યાર સુધી હું જવાબ બોલતી ને, આજે હું જવાબ નથી બોલવાની, તમારે બધાને મને જવાબ આપવાનો છે। ચાલો બોલો, વેરી ગુડ। નવડે ચોગડે ચોરાણું પછી શું આવશે? નવડે પાંચડી પંચાણું। પછી જુઓ બાળકો તમને અહીં આપેલું છે નવડે આઠડે અઠાણું। તો ચાલો એના પછી કઈ સંખ્યા આવશે ચાલો તે મને કોણ કહેશે? નવડે આઠડે અઠાણું પછી કઈ સંખ્યા આવશે તે? વેરી ગુડ, બે નવડા નવ્વાણું। ચાલો બાળકો આપણે અહીંયા લખીશું બે નવડા નવ્વાણું। પછી જુઓ બાળકો તમે અહીંયા બે નવડા નવ્વાણું જે જવાબ આપ્યો તે તમને અહીંયા સંખ્યા આપેલી છે બે નવડા નવ્વાણું। બે નવડા નવ્વાણું પછી કઈ સંખ્યા આવશે ચાલો મને કોણ કહેશું? સરસ, વેરી ગુડ, કઈ સંખ્યા આવશે? એકડોની બે મીંડા સો। તો જુઓ બાળકો આપણે તે અહીંયા લખી દીધું, પછી તમને અહીં આપેલું છે નવડે પાંચડે પંચાણું। નવડે પાંચડે પંચાણું પછી કઈ સંખ્યા આવશે ચાલો મને કોણ કહેશે? સરસ, તમારા બધાના પૂછા છે, વેરી ગુડ, કઈ સંખ્યા આવશે? તો કે નવડે છગડે છન્નું। તો જુઓ બાળકો આપણે અહીંયા નવડે છગડે છન્નું તે જવાબ લખી દીધો। પછી જુઓ બાળકો તમને અહીં આપેલું છે પ્રશ્ન 37, તરત પહેલાની સંખ્યા લખો। તો આની અંદરનો બાળકો જવાબ તમારે જ કહેવાના છે, મેં તમને આગળ જ્યાં જ્યાં તરત પહેલાંની, તરત પછીની, આગળ પાછળની જે સંખ્યા હતી એ મેં તમને શીખવાડી છે, અને આપતે તમારે બધાને તમે જવાબ આપતા પણ આવડી ગયું છે। તો જુઓ ચોરાણુંની પહેલાં કઈ સંખ્યા આવશે? સરસ, ઈનો આવડતી તો શું કરવાનું? નવડે એકડે એકાણું, નવડે બગડે બાણું, નવડે તગડે ત્રાણું, નવડે ચોગડે ચોરાણું। તો નવડે ચોગડે ચોરાણું પહેલાં કઈ સંખ્યા આવી? વેરી ગુડ, નવડે તગડે ત્રાણું। કઈ સંખ્યા આવી? નવડે તગડે ત્રાણું। પછી જુઓ બાળકો તમને અહીં આપેલું છે એકડો ને બે મીંડા સો। તો એકડો ને બે મીંડા સો પહેલાં કઈ સંખ્યા આવશે ચાલો મને કોણ કહેશે? સરસ, નવડે એકડે એકાણું, નવડે બગડે બાણું, નવડે તગડે ત્રાણું, નવડે ચોગડે ચોરાણું, નવડે પાંચડે પંચાણું, નવડે છગડે છન્નું, નવડે સાતડે સત્તાણું, નવડે આઠડે અઠાણું, બે નવડા નવ્વાણું। કઈ સંખ્યા આવી? તો કે બે નવડા નવ્વાણું, અને એકડો ને બે મીંડા સો। જો બાળકો આપણે અહીંયા બે નવડા નવ્વાણું તે સંખ્યા લખી દીધી છે। પછી જુઓ બાળકો તમને અહીંયા આપેલું છે નવડે તગડે ત્રાણું। કઈ સંખ્યા આપી છે? નવડે તગડે ત્રણ। ત્રણ પહેલા કઈ સંખ્યા આવશે? તો કે નવડે એકડે એકાણું, નવડે બગડે બાણું। કઈ સંખ્યા આવી? નવડે બગડે બાણું, કે નવડે તગડે બાણ, નવડે બગડે બાણું પછી કઈ સંખ્યા છે? તો કે નવડે તગડે ત્રાણું તે તમને આપેલી છે। તો આપણે અહીંયા લખીશું નવડે બગડે બાણું। પછી જુઓ બાળકો તમને અહીં આપેલું છે નવડે આઠડે અઠાણું। તો નવડે આઠડે અઠાણું પહેલાં કઈ સંખ્યા આવશે? નવડે એકડે એકાણું, નવડે બગડે બાણું, નવડે તકડે ત્રાણું, નવડે ચોગડે ચોરાણું, નવડે પાંચડે પંચાણું, નવડે છગડે છન્નું, નવડે સાતડે સત્તાણું,
નવડે આઠડે અઠાણું, કઈ સંખ્યા આવી તો કે નવડે સાતડી સત્તાણું, પછી કઈ સંખ્યા નવડે આઠડે અઠાણું. તો જુઓ બાળકો આપણે તે જવાબ લખી દીધા. પછી જુઓ બાળકો તમને અહીં આપેલો છે પ્રશ્ન 38, વચ્ચેની સંખ્યા લખો. નવડે ચોગડે 94, ખાલી જગ્યા નવડે છગડે 96. અહીંયા કઈ સંખ્યા આવશે? વેરી ગુડ, નવડે પાંચડી 95. જો નવડે ચોગડે 94, નવડે પાંચડી 95, નવડે છગડે 96. પછી તમને અહીં આપેલું છે નવડે આઠડે 98, ખાલી જગ્યા એકડો ને બે મીંડા 100. તો કઈ સંખ્યા આવશે? સરસ, 2 નવડા 99. જો નવડે આઠડે 98, 2 નવડા 99 અને એકડો ને 2 મીંડા 100. પછી તમને અહીં આપેલું છે નવડે બગડે 92, ખાલી જગ્યા નવડે ચોગડે 94. કઈ સંખ્યા આવશે? સરસ, 9 તગડે 93. નવડે બગડે 92, 9 તગડે 93, 9 ચોગડે 94. પછી જો બાળકો તમને અહીં આપેલું છે 9 છગડે 96, ખાલી જગ્યા 9 8 98. તો કઈ સંખ્યા આવશે? સરસ, 9 7 97. જો 9 છગડે 96, 9 7 97, 9 8 98. જુઓ બાળકો આપણે તે ખાલી જગ્યા પૂરી દીધી. પછી જુઓ બાળકો તમને અહીં નીચે આપેલું છે પ્રશ્ન 39, વાંચો અને લખો. 9 દશક અને 2 એકમ બરાબર 9 બગડે 92, 9 દશક અને 8 એકમ બરાબર 9 8 98, 9 દશક અને 5 એકમ બરાબર 9 5 95, 9 દશક અને 7 એકમ બરાબર 9 7 97, 9 દશક અને 3 એકમ બરાબર 9 તગડે 93. તો જુઓ બાળકો, આપણે અહીંયા સરસ અક્ષરે લખીશું 9 દશક અને 2 એકમ બરાબર 9 બગડે 92, પછી 9 દશક અને 8 એકમ બરાબર 9 8 98. આપણે અહીંયા લખીશું 9 દશક અને 8 એકમ બરાબર 9 8 98. પછી જો 9 દશક અને 5 એકમ બરાબર 9 5 95, 9 દશક અને 5 એકમ બરાબર 9 5 95. પછી જો બાળકો તમને અહીં આપેલું છે 9 દશક અને 7 એકમ બરાબર 9 7 97. જો 9 દશક અને 7 એકમ બરાબર 9 7 97, 9 દશક અને 3 એકમ બરાબર 9 9 93, 9 દશક અને 3 એકમ બરાબર 9 3. તો જો બાળકો આપણે સરસ અક્ષરે તે લખી દીધું. પછી જો બાળકો તમને આપેલું છે પ્રશ્ન 40, ઉદાહરણ પ્રમાણે જોડકા જોડો. તો તેમાં જુઓ બાળકો, 90 વત્તા 2 એટલે 9 દશક અને 2 એકમ. જુઓ 9 દશક અને 2 એકમ, તો 9 દશક અને 2 એકમ બરાબર કેટલા થાય? તો કે 9 બગડે 92. તો તમને અહીં આપેલું છે 90 વત્તા 7, તો 9 દશક અને 7 એકમ. 90 વત્તા 7 બરાબર કેટલા થાય? તો કે 9 દશક અને 7 એકમ. જુઓ 9 દશક અને 7 એકમ તમને અહીં આપેલું છે. તો ચાલો બાળકો આપણે તેની સાથે જોડી દઈએ. પછી 9 દશક અને 7 એકમ બરાબર કેટલા થાય? તો કે 9 7 97. ચાલો બાળકો તમને જોઈએ 9 7 97 આપેલું છે તેની સાથે જોડી દીધું. પછી 90 વત્તા 5, 9 દશક અને 5 એકમ. જુઓ 9 દશક અને 5 એકમ તમને અહીંયા આપેલું છે. તો ચાલો બાળકો આપણે તેની સાથે જોડી દઈશું. પછી 9 દશક અને 5 એકમ બરાબર કેટલા થાય? તો કે 9 5 95. જો બાળકો તમને 9 5 95 અહીંયા આપેલા છે તેની સાથે જોડી દઈએ. પછી જુઓ બાળકો તમને આપેલું છે
90 વત્તા 9 એટલે કે 9 દશક અને 9 એકમ. તો જો તમને અહીંયા આપેલું 9 દશક અને 9 એકમ, ચાલો બાળકો આપણે તેની સાથે જોડી દઈશું. પછી જો 9 દશક અને 9 એકમ બધા આપણે કેટલા થાય, તો કે 2 નવડા 9. તો જો બાળકો તમને 2 નવડા 9 આપેલા છે, તો ચાલો આપણે તેની સાથે જોડી દઈએ. પછી જો બાળકો તમને અહીંયા નીચે આપેલું છે 90 વત્તા 8, એટલે 90 વત્તા 8 બરાબર કેટલા થાય, તો કે 9 દશક અને 8 એકમ. તો જો 9 દશક અને 8 એકમ તમને અહીંયા આપેલું છે, તો ચાલો બાળકો આપણે તેની સાથે જોડી દઈએ. પછી 9 દશક અને 8 એકમ બરાબર કેટલા થાય, તો કે 9 દે 8 દે 98. તો જો બાળકો તમને અહીંયા 9 દે 8 દે 98 આપેલું છે, તો ચાલો આપણે તેની સાથે જોડી દઈએ. પછી જુઓ બાળકો તમને અહીંયા નીચે આપેલું છે મોટી સંખ્યા. આપેલી જોડમાંથી મોટી સંખ્યા કઈ? મોટી સંખ્યા પર ગોળ કર. 9 દે 4 દે 94 અને 9 દે 6 દે 96 બે સંખ્યા તમને આપેલું છે, એમાંથી મોટી સંખ્યા કઈ છે, ચાલો મને કોણ કહેશે? વેરી ગુડ, 9 દે 6 દે 96. ચાલો બાળકો આપણે તેની પર ગોળ કરી દઈએ. પછી 2 નવડા 99, 9 દે 8 દે 98, એમાંથી કઈ મોટી સંખ્યા છે? સરસ, 2 નવડા 99. ચાલો બાળકો આપણે તેમાં ગોળ કરીશું. પછી 9 દે 1 દે 91 અને 9 દે 3 દે 93, એમાંથી કઈ સંખ્યા મોટી છે? તો કે 9 દે 3 દે 93. તો ચાલો બાળકો આપણે તેના ઉપર ગોળ કરી દઈએ. તો જો બાળકો આપણે સરસ રીતે મોટી સંખ્યા ઉપર ગોળ કરી દીધું છે. તો ચાલો બાળકો તમને સામેના પેજની અંદર સાપ સીડી આપેલી છે, તેમાં ખોટી સંખ્યાઓ લખવાની છે. ચાલો બાળકો એ હું તમને શીખવાડું છું. તો જો બાળકો તમને અહીં આપેલું છે પ્રશ્ન 41, સાપસીડીમાં ખૂટતી સંખ્યાઓ લખો. સાપસીડીની અંદર તમારે ખૂટતી સંખ્યાઓ લખવાની છે. તો ચાલો બાળકો આપણે જુઓ તમને અહીંયા સાપસીડીમાં 100, 99, 98, 97, 96, 95, 94, 93, 92, 91 એ રીતે ઊંધી સંખ્યા આવશે. એટલા માટે આપણે ક્યાંથી ચાલુ કરીશું? તો કે નીચેથી. નીચે જુઓ બાળકો તમને અહીંયા આપેલું છે સરસ રીતે એકડે એક આપેલું છે, તો ત્યાંથી આપણે લખવાની શરૂઆત કરીએ. જુઓ એકડે એક તમને અહીંયા આપેલું છે, તો એક ખાલી જગ્યા છે અને અહીંયા શું છે? તો ગડે 3. એક પછી કઈ સંખ્યા આવે, ચાલો મને કોણ કહેશે? વેરી ગુડ, બ ગડે 2. તો આપણે ખાલી જગ્યામાં લખીશું બ ગડે 2. પછી કઈ સંખ્યા છે? તો કે ત ગડે 3. અહીંયા ખાલી જગ્યા કેટલી છે? 5 અડે 5. તો 3 પછી કઈ સંખ્યા આવશે? સરસ, ચો વડે 4. આપણે અહીંયા ખાલી જગ્યામાં લખી દઈએ ચો વડે 4. પછી અહીંયા તમને જોવા બાળકો 5 અડે 5 આપેલું છે. પછી હવે આપણે અહીંયા કઈ સંખ્યા લખીશું? તો કે 6 વડે 6. ચાલો બાળકો આપણે 6 વડે 6 લખી દઈએ. પછી જુઓ બાળકો તમને 7 અડે 7, 8 અડે 8, 9 વડે 9 અને 1 ડે મીંડે 10 તે સંખ્યા આપેલી છે. તો જુઓ બાળકો 10 પછી કઈ સંખ્યા આવે? તો કે બંને એકડા 11. તો ચાલો બાળકો આપણે અહીં લખીશું બંને એકડા 11. પછી જુઓ 1 ડે 2 ડે 12 તમને અહીં આપેલું છે, 1 ડે 3 ડે 13 પણ આપેલું છે, અને 1 ડે 4 ડે 14 આપેલું છે. તો આપણે અહીંયા કઈ સંખ્યા લખીશું? 1 ડે 5 ડે 15. પછી અહીંયા કઈ સંખ્યા આવશે? 1 ડે 6 ડે 16 અને પછી 1 ડે 7 ડે 17. પછી જુઓ 1 ડે 8 ડે 18, 1 ડે 9 ડે 19 તે સંખ્યા તમને આપેલી છે. તો એના પછી કઈ સંખ્યા આવશે? તો 2 ડે 20. જો બાળકો આપણે સરસ રીતે 1 થી 20 સુધીની ખાનાપૂર્તિ કરી. પછી જો બાળકો તમને અહીંયા નીચે આપેલું છે 21 થી 40 સુધીની, 21 થી 30 સુધીની છે. જુઓ 1 ડે 1 ડે 21, 2 બગડા 22, 1 ડે 3 ડે 23, 1 ડે 4 ડે 24. આપણે અહીંયા કઈ સંખ્યા લખીશું? 2 ડે 5 ડે 25. એના પછી શું આવશે? 2 ડે 6 ડે 26. પછી કઈ સંખ્યા આવશે? તો કે જો 2 ડે 7 ડે 27 તમને અહીંયા આપેલું છે, 2 ડે 8 ડે 28 પણ આપેલું છે, અને 2 ડે 9 ડે 29 પણ આપેલું છે. આપણે અહીંયા શું લખીશું? 2 ડે 20 ડે 30. તો જો બાળકો આપણે 21 થી 30 સુધીની ખાનાપૂર્તિ કરી, હવે અહીંયા આપણે 31 થી 40 સુધીની ખાનાપૂર્તિ કરવાની છે. તો જો બાળકો તમને અહીંયા આપેલું છે 2 ડે 1 ડે 31, આપણે અહીંયા લખીશું
તગડી બગડી 32 એની બાજુમાં કઈ સંખ્યા આવશે? બે તગડા 33, અહીંયા તમને તગડે ચોકડે 34 આપેલું છે, અહીંયા તગડે પાછળે 35 આપેલું છે. અહીંયા કઈ સંખ્યા લખીશું? સરસ, તગડી છગડી 36. પછી જો બાળકો અહીંયા કઈ સંખ્યા આવશે તો કે તગડે સાતડી 37, પછી તગડે આઠડે 38, તગડે નવડે 39 તમને આપેલું છે. અને આપણે કઈ સંખ્યા લખીશું? ચોગડે મીંડે 40. તો જો બાળકો આપણે 31 થી 40 સુધીની ખાનાપૂર્તિ કરી. હવે આપણે 41 થી 50 સુધીની ખાનાપૂર્તિ કરીશું. તો જો બાળકો તમને અહીં આપેલું છે ચોગડે એકડે 41, ત્યાં કઈ સંખ્યા આવશે? સરસ, ચોગડે બગડે 42. પછી અહીંયા શું લખીશું? તો કે ચોગડે તગડે 43. અહીંયા કઈ સંખ્યા આવશે? તો કે બે ચોગડા 44. તમને બાળકો અહીંયા ચોગડે પાછળ 45 આપેલું છે, ચોગડે છગડે 46 આપેલું છે. અહીંયા આપણે કઈ સંખ્યા લખીશું? ચોગડે સાતડે 47, ચોગડે આઠડે 48. અહીંયા શું આવશે? વેરી ગુડ, ચોગડે નવડે 49. અને અહીંયા જો તમને પાંચડે મીંડે 50 આપેલું છે. જો આપણે 41 થી 50 સુધીની ખાનાપૂર્તિ કરી, હવે આપણે 51 થી 60 સુધીની ખાનાપૂર્તિ કરીશું. પછી આપણે અહીંયા 51 થી 60 સુધીની જો ખાનાપૂર્તિ કરીએ છીએ તો અહીંયા શું આવશે? પાંચડે એકડે 51, અહીંયા તમને પાંચડે બગડે 52 આપેલું છે. અહીંયા આપણે લખીશું પાંચડે તગડે 53. અહીંયા શું આવશે? પાંચડી ચોગડી 54. તમને અહીંયા 2 5 55 આપેલું છે. અને અહીંયા આપણે કઈ સંખ્યા લખીશું? પાંચડે છગડે 56. પછી અહીંયા લખીએ પાંચડી સાતડે 57. પછી જો તમને પાંચડે આઠડે 58 આપેલું છે, પાંચડે નવડે 59 આપેલું છે. અને આપણે અહીંયા કઈ સંખ્યા લખીશું? છગડે નીંડે 60. તો ચાલો બાળકો હવે આપણે કઈ સંખ્યા લખીશું? તો કે 61 થી 70 સુધીની. તો જુઓ તમને અહીંયા છગડે એકડે 61 આપેલો છે. હવે આપણે અહીંયા લખીશું છગડે બગડે 62, છગડે તગડે 63 આપેલો છે. આપણે અહીંયા લખીશું છગડે ચોગડે 64, પછી છગડે પાંચડે 65 આપેલું છે, અહીંયા 2 છગડા 66 આપેલું છે. તો આપણે અહીંયા કઈ સંખ્યા લખીશું? છગડે સાતડી 67. પછી આપણે અહીંયા લખીએ છગડે આઠડી 68, છગડે નવડે 69 આપેલું છે. અહીંયા લખીશું સાતડે મીંડે 70. પછી જો બાળકો તમને આપેલું છે 71 થી 80 સુધીની ખાનાપૂર્તિ, તો સાતડે એકડે 71 તમને અહીંયા લખેલું આપેલું છે. તો ચાલો બાળકો આપણે અહીંયા લખીશું સાતડે બગડે 72, સાતડે તગડે 73, સાતડે ચોગડે 74, સાતડે પાંચડે 75 આપેલું છે. આપણે અહીંયા લખીશું સાતડે છગડે 76, 2 7 77 આપેલું છે. આપણે અહીંયા લખીશું સાતડે આઠડે 78, સાતડે નવડે 79, આઠડે મીંડે 80 તમને અહીંયા આપેલું છે. તો ચાલો બાળકો હવે આપણે 81 થી 90 સુધીની ખાનાપૂર્તિ કરીએ. આઠડે એકડે 81 તમને અહીંયા આપેલું છે. તો આપણે અહીંયા લખીશું આઠડે બગડે 82, આઠડે તગડે 83, આઠડે ચોગડે 84 આપેલું છે, આઠડે પાંચડે 85 આપેલું છે, આઠડે છગડે 86 આપેલું છે. તો આપણે અહીંયા લખીશું આઠડે સાતડે 87, 2 8 88, આઠડે નવડે 89, નવડે મીંડે 90. પછી જો બાળકો તમને અહીં આપેલું છે નવડે એકડે 91 થી 100 સુધીની ખાનાપૂર્તિ કરીએ, તો નવડે એકડે 91, નવડે બગડે 92, નવડે તગડે 93, નવડે ચોગડે 94 આપેલું છે. અને અહીંયા લખીશું નવડે પાંચડે 95, નવડે છગડે 96, નવડે સાતડે 97 આપેલું છે, નવડે આઠડે 98 પણ આપેલું છે. તો અહીંયા આપણે શું લખીશું? 2 9 99 અને 1 2 100. તો જુઓ બાળકો આપણે સરસ રીતે 1 થી 100 સુધી અંકમાં ખાનાપૂર્તિ કરતાં પણ શીખી ગયા, અને સરસ રીતે સાપ સીડીની ગેમ પણ આપણે જોઈ. અને જો બાળકો તમને અહીંયા નીચે આપેલું છે સાપ સીડી રમી, તો સાપ સીડીના પાસા પર કેટલા ટપકા હોય છે જુઓ અને ગણો. તો સાપ સીડીના પાસા પર કેટલા હોય તો જુઓ, એક બાજુ કેટલા હોય છે?
તો કે 1 2 3 4 5 અને 6 અહીંયા જો તમે પાસામાં 6 ટપકા આપેલા છીએ, પછી જો બીજી બાજુ 1 2 3 4 5 પાંચ ટપકા આપેલા છે, અને આ બાજુ જુઓ 1 2 અને 3 આપેલા છીએ. પછી એક બાજુ કેટલા હોય? તો કે એક બાજુ 4 ટપકા હોય અને એક બાજુ 1 હોય, અને એક બાજુ કેટલા ટપકા હોય? તો કે 2. એવી રીતે આપણે સાપ સીડીના પાસામાં રમત રમીએ છીએ. તો જુઓ બાળકો, સાપ સીડી સિવાય આવો પાસો વપરાતો હોય તેવી રમતનું નામ કહો. તો આપણે આ સાપ સીડી સિવાય બીજી કઈ રમતની અંદર આવો પાસો યુઝ કરીએ છીએ અથવા તો વાપરીએ છીએ? તો કે લૂડો ગેમ રમો છો ને તમે બધા, તેની અંદર પણ આવો પાસો વપરાય છે. તો જુઓ બાળકો, તમે બધા સરસ રીતે આ પ્રકરણમાં 51 થી 100 સુધીની સંખ્યા, તરત પહેલાંની સંખ્યા, તરત પછીની સંખ્યા, વચ્ચેની સંખ્યા અને બીજું ઘણું બધું નવું શીખ્યા છો, અને 51 થી 100 સુધીની સંખ્યા અંકમાં અને શબ્દમાં લખતા પણ શીખી ગયા છો. તો બાળકો, આવતા વિડીયોની અંદર હું તમને કંઈક નવું શીખવાડીશ. વંદે માતરમ બાળકો.